કરી ક્લિક કરો અને શરદ પૂર્ણિમાના ગરબાની મોજ માણી રહ્યા હતા ત્યારે રાજકોટ પોલીસ એક બાળકીનો જીવ બચાવવા માટે દોડધામ કરી રહી હતી આઠ વર્ષીય બાળકી તેની દાદી સાથે ગરમીમાં ગઈ હતી તે સમયે બાબુભાઈ બાંભવા નામના બાઇક ચાલકે સામેથી લિફ્ટ આપવાના બહાને તેને બાળકીને બેસાડી બાઇક હંકારી મૂક્યું હતું જે બાદ પોલીસે ફોન પણ સ્વિચ ઓફ કરી બાળકીને રૈયા ગામના સ્મશાન પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ તેની લાંચ લેવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તે બાળકીને એકલી મૂકી ત્યાંથી નાસી ગયો હતો અપહરણની જાણ થતાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડથી રૈયા ચોકડી તરફ કારમાં આવતા દંપતીએ પીડી ની એકલી સુમસામ રસ્તા પર જોઈ હતી જેથી દંપતીએ બાળકીને તેનું નામ સરનામું પૂછી બાળકીને તેના માતા સોંપી હતી વહેલી સવારે અપહરણકર્તાએ પોતાનો ફોન સ્વિચ કરતા પોલીસે તેના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી આરોપી બાબુભાઈ બામ્ફવા ભૂતકાળમાં સાત ગુના આચરી ચૂક્યા છે ત્યારે આ સમગ્ર ઘટના પરથી તમામ માતા એક શીખ લેવી જેવી છે કે અજાણ્યા પર ભરોસો કરી પોતાના સંતાનોને કોઈને સોંપશો નહીં આપણે રાજકોટ શહેરમાં હાઈવે પ્રોજેક્ટમાં વિવિધ જગ્યા પે રાખ્યા કેમેરાના અનુસંધાને બીજા ખાનગી સર્વેલન્સ કેમેરાના અનુસંધાને રાજકોટ શહેર પોલીસના તમામ અધિકારી માણસોને મહેનત કરીને અને મુખ્ય આરોપીની મોટર સાઇકિલ જે રસ્તામાં મૂકી ગયા હતા એ સૌ પ્રથમ ગોતી કાઢી અને મોટર સાઇકિલના આધારે બધી રાતભર તપાસ કરીને વહેલી સવારમાં મુખ્ય આરોપી જે બાબુભાઈ દેવાભાઈ દાવડા કરીને હિંમતનગરના વતની છે છેલ્લા ઘણા વર્ષે રાજકોટ શહેરમાં રહે છે એને પકડી પાડ્યા છે પ્રાથમિક આ બાલકીની પૂછપરછ કરતાં અને આરોપીની પૂછપરછ કરતાં એમાં અપહરણ ઉપરાંત એને દુષ્કર્મ કરવાની કોશિશ પણ કરી છે એને અત્યારે મેડિકલ કરાવવામાં આવી રહ્યા છે અને આમાં રાજકોટ શહેર પોલીસે ગુનાની ગંભીરતા જોતાં આ ગુનામાં ને આપણી ઇન્ટીગ્રેટેડ યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વુમેનમાં આને તપાસ સોંપી છે અને એમાં પોસ્કો ઉપરાંત આઈપીસીને તીનસો છેત્તેરની નહીં કલમ અનુસાર ગુના દાખલ કરાયા છે